લીલિયા તાલુકાના ભેસાણ ગામના ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. ખેતર વાળી જવાના મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયા છે. સરોવરના પાણી રોડ પર ભરાઈ જતા ખેડૂતોમાં રોષ. ખેડૂતોએ જળ સમાથી લેવાની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોની ચીમકીને લઈને સરોવર ફરતે બંદોબસ્ત ગોઠવાયો છે. તંત્ર અને ખેડૂતો વચ્ચે બેઠકમાં યોગ્ય સમાધાન થયું. પાણીના નિકાલની તંત્રએ કામગીરી શરૂ કરી છે. ખેડૂતોએ વૈકલ્પિક રોડ બનાવી આપવાની માંગ કરી. અમારે 31/8 અમે સિંચાઈ વિભાગને લેટર લખ્યો પંચાયત સરપંચ દ્વારા કે અમને પાણી વૈકલ્પિક વ્યવસ્થા કરીને ખાલી કરી દો. તો એ લોકોએ આજે અમને સુખદ સમાધાન અમારે કરાવી નાખ્યું અને એ લોકો ડેમ ખાલી કરે છે. બ્રિજે અમારે 1-1.5 ફૂટ પાણી રહે એટલું એ લોકો રોકે પાણી રાખશે. એમાં અમારો રસ્તો ખેડૂતો જઈ આવશે, પશુપાલકો એના ઢોર માલઢોર લઈ જઈ શકશે. આખી મુશ્કેલી 6-7 ફૂટમાં તો આપણે પાણી વૈકલ્પિકમાં વ્યવસ્થિત હાલીને કઈ રીતે જઈ શકવી. ગામના કેટલા ખેડૂતોની જમીન આવેલી છે, કેટલા વીઘા છે, કેટલું ગૌચર છે? ગામની જમીન હતી 1000-1200 વીઘા જમીન અને 50-60 નાના મોટા બધા ખેડૂત એમાં આવી ગયા. 50 જે ગામ લોકોનો પ્રશ્ન છે કે અમારો રસ્તો ડૂબમાં જાય છે, તો નકશામાં કે ક્યાંય રસ્તો ન હતો, જેથી કરી આ ચેકડેમ બનાવવામાં આવેલ. ત્યારબાદ પ્રથમ વખત જ ચેકડેમ ભરાયેલો હોવાથી રેલવે બ્રિજ નીચે પાણી ભરવાથી સરપંચશ્રી તેમજ ગામ લોકો દ્વારા 31/8 રોજ અમારી ઓફિસે એપ્લિકેશન આપવામાં આવી કે આ ડેમ ખાલી કરો, જેથી કરી ત્યાં ખેડૂતોના 1000 વીઘા એમના કહેવા પ્રમાણે 1000 વીઘા જમીનમાં જઈ શકતા નથી. લીલિયા તાલુકાના ભેસાણ ગામે છેલ્લા ઘણા સમયથી પ્રશ્ન હતો ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા. જે આપ જોઈ શકો છો આ જે ચેકડેમ બનાવવામાં આવ્યો છે, આ ગોવિંદકાકા સરોવર ચેકડેમ બનાવવામાં આવ્યો છે, જેને કારણે લીલિયા તાલુકાના ભેસાણ ગામના 1000 વીઘા જમીન ડૂબમાં જતી હતી અને વર્ષો જૂનો આ રસ્તો હતો. પરંતુ એ રસ્તો બંધ થતાં ખેડૂતોને પોતાના ખેતરે જવાની મુશ્કેલી હતી. આખરે જળ સમાધિ લેવાની ચીમકી આપતા વહીવટીતંત્ર અને પોલીસ અહીંયા દોડી આવ્યું છે અને હાલ વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા સુખદ સમાધાન કરવામાં આવ્યું છે અને જે ચેકડેમ ભરેલો છે તેને ખોલવામાં આવ્યો છે અને આખરે સુખદ સમાધાન થયું છે. સૂર્યકાંત ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમરેલી.